કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ગાલા અસાઇમેન્ટ વર્ષ બે હજાર ચોવીસ ધોરણ દસ વિષય ગુજરાતી પેપર નંબર પાંચ પાના નંબર એકસો છત્રીસની ઉપર આપેલું છે જેમાં વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન આપણે મેળવીશું માગ્યા પ્રમાણે ઉત્તર લખો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તેત્રીસથી લઈને ચાલીસ સુધીના પ્રશ્નો વૈકલ્પિક પ્રશ્ન હશે જેમાં આપણને કાઉન્સની અંદર ત્રણ ઓપ્શન આપેલા હશે યોગ્ય આપણે પસંદ કરવાનો રહેશે પ્રશ્ન તેત્રીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો પહેલા નંબર પર છે સ્ફૂર્તિ બીજા નંબરની ઉપર છે જિજ્ઞાસા અડધા અડધા માર્ક્સની છે પ્રશ્ન નંબર ચોત્રીસ કૃષ વત્તા ન શબ્દની સાચી સંધિ જોડો તો કૃષ્ણ પ્રશ્ન નંબર પાંત્રીસ લોકગીત શબ્દનો સમાસ ઓળખાવો મધ્યમ પદ લોપી સમાસ પ્રશ્ન છત્રીસ બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થ ભેદ જણાવો અલી એટલે ભમરો અને અલી અલી એટલે સખીનું સંબોધન અલી અહીંયા આવને સમજ પડે છે પ્રશ્ન નંબર સાડત્રીસ સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો તો રૂપક અલંકાર પ્રશ્ન આડત્રીસ અભિનંદન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો પૂર્વ પ્રત્યય પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો દ્રષ્ટિ એટલે કે નજર અને પૈ પૈ એટલે દૂધ પ્રશ્ન નંબર ચાલીસ દાળ ભાત સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો તો દાળ ભાત એ દ્રવ્ય વાચક પ્રશ્ન નંબર એકતાલીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો સોનાને હિંડોળે ઝૂલવું એટલે સુખ સુવિધામાં જીવન પસાર કરવું सुख सुविधा जीवन पसार ओके, प्रश्न नंबर बेतालीस नीचे आपेल कहवत ना अर्थ लखो પાકા ગડે ન ચડે અમુક વખત વીતી ગયા પછી અમુક વખત વીતી ગયા પછી કામ ન શીખાય પાકા ગડે કાંઠા ન ચડે અમુક વખત વીતી ગયા પછી નવું કામ ન શીખાય પ્રશ્ન નંબર તેતાલીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગોડે સવાર જેમાં પગ પગ રાખે રાખે છે છે તે તો આવશે પ્રશ્ન નંબર ચુમ્માલીસ નીચેના શબ્દને વિરુદ્ધાર્થી શબ્દ લખો પરાયું તો પોતીકું પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચે આપેલા વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો બાળકની ચીસ થી હવાને વીંધી જવાયું તો બાળક ની વિંધી ગઈ પ્રશ્ન નંબર છેતાલીસ નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો નકુર એટલે કે નક્કર પ્રશ્ન નંબર સુડતાલીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો અહીં શોધવાનો વિશેષણ શોધવાનો અડધો માર્ક્સ અને એનો પ્રકાર લખવાનો અડધો માર્ક્સ આવું જ વિશેષણ અને ક્રિયા વિશેષણમાં રહેશે સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે સ્વચ્છ ગુણવાચક વિશેષણ પ્રશ્ન નંબર અડતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો નર્મદાએ મને હર હંમેશ જંકૃત કર્યો છે તો હર હમેશ રીતિવાચક ક્રિયા વિશેષણ રીતિવાચક ક્રિયા વિશેષણ પ્રશ્ન નંબર ઓગણપચાસ વિજ્ઞપ્તી શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો તો જવાબ આવશે વત્તા ઈ વત્તા જ વત્તા ગ વત્તા અ વત્તા પ વત્તા તને વધતા ઈ જ્ઞ હોય ને તો જ ગ અ આ યાદ રાખવાનું જ ક્લિયર પ્રશ્ન નંબર પચાસ નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા તો ટ્રાફિકના કારણે અમે અમેનું થઈ જશે અમારાથી મોડું અવાયું આગળ વધીએ નીચેની કાળતણી ધરતીમાં ખોડી કોણ રહ્યું જીવનના કૂપ અંતરની એરણ પણ કોની પડે હથોડી ચેતન રૂપ કાળતરી ધરતીમાં ખોદી ખોડી કોણ રહ્યું જીવનના કૂપ તો આ સવૈયા છંદનું ઉદાહરણ છે જેમાં અને અને થાય પ્રશ્ન નંબર જે છંદના દરેક ચરણમાં પંદર પંદર માત્રા હોય અને છેલ્લા બે અક્ષર ગુરુ લઘુ હોય તે છંદનું નામ જણાવો તો નામ આવશે ચોપાઈ છંદ ઓકે દોસ્તો આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ બાય